ગુજરાતી મિડ્ડે ડોટ કોમ સાથે આજે છે ડિરેક્ટર મનોજ શાહ, લેખક ગીતા માણેક અને અભિનેત્રી ભામિની ઓઝા ગાંધી. આજે એ લોકો આપણી સાથે શા માટે છે? એક બહુ સરસ મજાનું નાટક એનસીપીએ પ્રેઝન્ટ કરી રહ્યું છે, બોમ્બે ફ્લાવર. બોમ્બે ફ્લાવર નામ જ કેટલું અટ્રેક્ટિવ છે ને. મુંબઈમાં સારું ફૂલો શોધવાનું થોડું અઘરું હોય છે, પણ આ બોમ્બે ફ્લાવર એક બહુ જ ફેન્ટાસ્ટિક પર્સનાલિટી વિશેનું નાટક છે ને. આજે આપણે એ નાટક વિશે આઈડિયાઝ અનલિમિટેડની આ ફેન્ટાસ્ટિક ટીમ સાથે વાત કરવાના છીએ. તો બોમ્બે ફ્લાવર, મનોજભાઈ, તમારા નાટકોની વાત કરીએ ત્યારે લોકો હંમેશા એવું કહે કે ગુજરાતીમાં જુદું જોવું હોય તો મનોજ શાહના નાટકો જોવાના. અને તમે બહુ બધી હિસ્ટોરિક પર્સનાલિટીઝને સ્ટેજ પર લાવીને મૂકી દીધી છે. આપણે વાત કરીએ બોમ્બે ફ્લાવરની એ પર્સનાલિટી વિશે. તમે શરૂ કરો કે આ નાટક કરવું જોઈએ એવો વિચાર ક્યાંથી, ક્યારે અને શા માટે? મારે કેટલા વખતથી મારા મગજમાં હતું કે મારે બોમ્બેમાં હું રહું છું, ઉછર્યો છું, એટલે મારા મનમાં એક ઓબ્સેશન હતું બોમ્બેને કંઈક ટ્રિબ્યુટ આપવું જોઈએ. અને મારી પાસે અમુક પુસ્તકો આવ્યા જેમાં મેં પારસી થિયેટરનું કન્ટ્રીબ્યુશન કેટલું મોટું છે આપણી ઇન્ડિયન થિયેટર સર્કિટમાં અને ગુજરાતી રંગભૂમિને તો પ્રણેતા કહેવાય એ લોકો. એટલે મને એમ હતું કે આપણે કોઈ રીતે એમને સલામ આપીએ, એટલે દેટ વોઝ વન થોટ ઇટ સ્ટાર્ટેડ. એન્ડ ધેન મેં દિનકરભાઈ સાથે વાત કરી હતી ને દિનકરભાઈનું પ્રતિનાયક વાંચેલું, એટલે મનમાં હતું કે આ બહુ સરસ હિસ્ટોરિકલ આખું છે સબ્જેક્ટની કન્ટેન્ટ. પણ એ મારે વિવાદમાં કે એ રીતે એ કલરમાં નહોતું જવું, એટલે મને જે બોમ્બે ફ્લાવર છે એ મળી ગઈ. વાંચતા વાંચતા બહુ બધા પુસ્તકો મેં વાંચ્યા, એમાં મને આ મુંબઈનું ફ્લાવર મળી ગયું. ઋતિ ઝીના, જે બહુ જ એફ્લુઅન્ટ ફેમિલીમાંથી આવે અને એકદમ કોમળ અને એકદમ વન્ડરર છોકરી બેઝિકલી, એટલે આ વન્ડરિંગ જે છે ને એ મને બહુ એટ્રેક્ટ કરી ગયું કે આઈ મસ્ટ ફોલો ધીસ વન્ડરિંગ, આઈ મસ્ટ ટ્રાવેલ. એ ટ્રાવેલ કરતાં કરતાં ગીતાબેન સાથે વાત થઈ, એન્ડ દેટ ઇઝ હાઉ ધીસ બોમ્બે ફ્લાવર હેઝ કમ ઓન સ્ટેજ. ઇન્ટરેસ્ટિંગ. તો મોહમ્મદ અલી જીનાના બીજા પત્ની, હાજી, અને જેમણે મોહમ્મદ અલીજીના સાથે પરણવા માટે મુસ્લિમ ધર્મ પણ અંગીકાર કર્યો હતો, ને એ ધર્મ અંગીકાર કરતાં પહેલાં એમણે પોતે મુસ્લિમ ધર્મનો અભ્યાસ કર્યો, કારણ કે 18 વર્ષની એ છોકરી માથા ભારે હતી કે ફટ દઈને કન્વિન્સ થાય એવું તો હતું નહીં કોઈ કહે. આવા એક પાત્રને એક લેખક તરીકે જ્યારે સ્ટેજ પર રજૂ કરવાની વાત આવે, એક નાટકના રૂપમાં ઢાળવાની વાત આવે, ત્યારે શું શું પડકારો હોય છે ગીતાબેન, એના વિશે જો તમે થોડી વાત કરો તો. અમે જ્યારે આનંદીબાઈ નાટક કરતા હતા ત્યારે મનોજભાઈએ જસ્ટ આ વિષય પર મને વાત કરીને મને એટલું બધું ઇન્ટરેસ્ટિંગ, આઈ વોઝ ફેસિનેટેડ બાય ઇટ. અને મને એમ થયું કે આ નાટક મને લખવા મળે તો એ કેરેક્ટર મને એટલું બધું ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. અને ફોર્ચ્યુનેટલી મનોજભાઈએ મને એ તક આપી લખવા માટેની. પછી એ કેરેક્ટરને સમજવા માટે મેં ઘણા બધા પુસ્તકો વાંચ્યા. એમ કહું કે આખો મારો જે કોવિડનો કાળ છે એ એમાં જ ગયો, એટલે રૂટીએ મને બહુ સપોર્ટ કર્યો કોવિડમાં. ખૂબ એ કેરેક્ટર જે મેં અત્યાર સુધીમાં લખ્યા છે એના કરતાં બહુ કોમ્પ્લેક્સ કેરેક્ટર છે, એટલે એ રીતે એ એક ચેલેન્જિંગ હતું કે એક તો એ હિસ્ટોરિકલ આખું પર્સનાલિટી મોહમ્મદ અલી જીન્નાની વાઇફને, એને આપણે મોહમ્મદ અલી જીન્નાની વાઇફ કહીએ છીએ પણ એકચ્યુઅલી એ પોતાનામાં જ એટલી બધી, એટલે એવું કહેતા એવું કે એમની એની વાઇફ તરીકે એની ઓળખાણ મને લાગે છે ઇટ્સ નોટ કરેક્ટ. શી વોઝ ઇન હર સેલ્ફ એ વખતે શી વોઝ વેરી મચ સેન્સિટિવ, ઇન્ટેલિજન્ટ. એનું એટલું બધું રીડિંગ હતું, એ એટલી વિચારતી. શી વોઝ અ સેલિબ્રિટી ઇન હર ઓન વે એઝ વેલ. પણ અનફોર્ચ્યુનેટલી કોઈને પણ આપણે કહીએ કે રૂટી તો કોણ, પણ મેં મોહમ્મદ અલી જીન્નાની વાઇફ એવું કહો. લગ્નના લીધે વધારે થયું, એ જે પેલું બહુ જાણીતું પુસ્તક છે ધ મેરેજ ધેટ શુક ઇન્ડિયા,
સો એ પણ બહુ વિસ્તારથી એના વિશે વાત કરે છે. ભામિની, આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે એક 18 વર્ષની છોકરી જે એક આવા પોલિટિકલ લીડરને પરણે છે, આ સ્ક્રિપ્ટ જ્યારે તારી પાસે પહોંચી તો વોટ વોઝ ધ ફર્સ્ટ પર્સનલ રિસ્પોન્સ ટુ ધીસ કેરેક્ટર એન્ડ ધીસ સ્ટોરી? જ્યારે સ્ક્રિપ્ટ મેં વાંચી હતી ને, સરે જ્યારે કહ્યું કે આપણે આવું એક કરીએ છીએ, તો ઇટ વોઝ વેરી ફેસિનેટિંગ બીકોઝ આ પાત્રને, એઝ યુ સેડ વેરી વેલ, ઘણા બધા લોકો નથી ઓળખતા, તો એ પાત્રને લોકો સુધી પહોંચાડવું ઇટ્સ અ ચેલેન્જ ઇન ઇટ સેલ્ફ. જે રીતે લખાશે અને જે રીતે પરફોર્મ થશે, એનાથી ઘણી બધી વસ્તુ ન જાણતા લોકોને સુધી જાણ પહોંચશે. અને એ માટે મારે મારી જાત પર કેટલું બધું કામ કરવું પડશે તેનું મને ફેસિનેશન વધારે હતું, દેટ આઈ વિલ ગેટ ટુ લર્ન મોર થિંગ્સ, ધ ન્યૂ થિંગ્સ. એન્ડ ધીસ કેરેક્ટર ફેસિનેટ્સ મી વેરી પર્સનલી બિકોઝ આઈ ફીલ કે કોઈ વ્યક્તિ જે 16 વર્ષની ઉંમરથી ડિસાઈડ કરી લીધું હોય કે મારે આ વ્યક્તિ સાથે લગ્ન કરવા છે, અને એની પહેલાં બિકોઝ ધીઝ પીપલ વર ઇન દેટ એરા ઓફ 1920s, જ્યારે દે વર એબ્સોલ્યુટલી અંડર ધ શેડો ઓફ બ્રિટિશ ઇન આર કન્ટ્રી, એ ટાઈમે એ લોકોએ એવું વિચારેલું કે અમારે અમારા દેશ માટે કંઈક કરવું છે. આપણે પણ 16 વર્ષના ક્યારેક હતા, પણ આપણે કદાચ દેશ માટે કંઈક કરવું છે તે નહીં વિચારેલું. શું પ્રોબ્લેમ છે તે બધા ડિસ્કસ કરીએ છીએ આપણે વર્ષોથી, પણ આપણે દેશ માટે કંઈક કરવું છે. અને રતન રૂટી હેઝ ડન અ લોટ, આઈ મીન શી વોઝ સો મચ ઇન્કલાઇન્ડ ટુ ગેટ ઇન ટુ પોલિટિક્સ, એન્ડ ઓફકોર્સ શી વોઝ ફ્રોમ અ વેરી વેરી વેલ સપોર્ટિવ ફેમિલી, યુ કેન સે દે વર વેરી વેલ ટુ ડુ. એને જો એવો મોકો મળ્યો હોત તો કદાચ એ કરી પણ શક્યો હોત. તો મોસ્ટ ફેસિનેટિંગ પાર્ટ ટુ મી ઇઝ કે એ સમયે, એ જમાનામાં, જ્યારે આપણે એવું વિચારીએ કે જૂના જમાનામાં તો હજી એટલી પ્રિવિલેજ નહીં હતી વિમેન ઇન આર કન્ટ્રી, બટ શી વોઝ એબ્સોલ્યુટલી ધેર, શી વોઝ વેરી ફિયરલેસ, શી વોઝ વેલ રેડ એઝ શી સેડ. મેં એ પણ વાંચ્યું છે કે યુએસમાં જઈને થિયોસોફી સોસાયટી માટે લેક્ચર્સ આપતા, એન્ડ ઓલ ધીસ શી હેઝ ડન ઇન અ વેરી શોર્ટ લાઈફ સ્પેન. શી ડાઈડ એટ ધી એજ ઓફ 29. એટલે માત્ર આટલી 18 વર્ષે પરણ્યા અને પછી 29 વર્ષે મરી જવામાં, એટલે 10-11 વર્ષની લાઈફમાં પણ જેટલું થઈ શકે એમણે કર્યું. એન્ડ ધેન ઇટ ઇઝ નોટ સમથિંગ વેરી સિમ્પલ ઓર રેગ્યુલર, યુ નો, કેરેક્ટર. અને જ્યારે આ પ્રકારનું નાટક બનતું હોય ત્યારે તમે એ સમયમાં જઈને એ નાટકનું સર્જન કરો, પછી એ લેખન હોય કે ડિરેક્શન હોય, તો બહુ બધી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું પડે, એ બધા ચોકઠા બહુ પરફેક્ટલી બેસાડવા પડે, તો એમાં શું બહુ અઘરું હતું આ સર્જન કરવામાં? સૌથી વધારે ડિફિકલ્ટ પાર્ટ વોઝ ટુ ક્રિએટ ધેટ એરા. પછી એક્ટરો માટે પણ એ બહુ ડિફિકલ્ટ છે ટુ ગો ઇન ટુ ધેટ કાઇન્ડ ઓફ અ ઇમોશન, જે ત્યારે એટલા સાદા સરળ હતા. અત્યારના તો આપણે એટલા બધા મીડિયાથી ને દરેક રીતે ઘેરાયેલા છીએ, એટલે કોમ્પ્લેક્સિટી આમ જોવા જઈએ તો બહુ વધારે છે, પણ આ કોમ્પ્લેક્સિટીમાંથી બહાર આવીને પાછા એ ટાઈમના પીરિયડમાં જવું, એ પ્યોર ઇમોશન હતા, એકદમ નાની નાની વાતો જે દરેક સહકુટુંબોમાં રહ્યા હોય કે એ પીરિયડની જેને સહેજ પણ સુગંધ હોય એ આ ફ્લાવરની સુગંધ માણી શકે. બેઝિકલી બહુ દેટ વોઝ વન ઓફ ધ ડિફિકલ્ટ પાર્ટ. સેકન્ડ પાર્ટ વોઝ ટુ કન્સીવ લોટ ઓફ હેપનિંગ, એટલી બધી ઘટનાઓને, એટલી બધી હિસ્ટોરિકલ ડોક્યુમેન્ટેશનને, એ બધું જ રિફર કરવું પડે દરેક રીતે, ઇન ટર્મ્સ ઓફ ઇવન સ્ટેજિંગ ધ પ્લે થી માંડીને કેરેક્ટરની ડિટેલ. અને એ વખતે તો એ લોકોની રિધમ પણ બહુ જ અલગ હતી, બોલવાની પેસ બહુ સ્લો હતી, અલગ. હવે એ સ્લો પ્લેસ, જે સ્લો પેસમાં વાત કરે તો અત્યારનું જે પ્રેક્ષક છે એ તો ઊંઘી જાય, તો શું કરવું, એટલે કરવું શું, એને કઈ પેટર્નમાં રજૂ કરવું કે જેથી મારે જે વાત કહેવી છે આ ઋતુની એ હું કરી શકું. સો પછી કલર, કે કયા કલર સિલેક્ટ કરવા, અને એટલે આ તો બધી નાની નાની વાત છે. ને હજુ ગઈકાલે જ હું સાઉન્ડમાં હતો, ને સાઉન્ડમાં મને આઈ જસ્ટ ડિસ્કવર કે વી વોન્ટ
બોમ્બેના સાઉન્ડ એ વખતના જોઈએ છે, યુ નો, એની સાથે ટુ ટ્રાવેલ ઇન ટુ ધેટ ઝોન. એટલે આ બધું એક પ્રક્રિયા છે, એ ચાલ્યા જ કરે ઠેઠ સુધી. સો ધીસ ઇઝ ઇટ, એ રીતે અત્યારના પ્લાન્ટેશનમાં ઉગી રહ્યા છે. તમે જ્યારે નાટક લખતા હતા તો કેટલા ડ્રાફ્ટ થયા અને સરે કેટલા હેરાન કર્યા, કેટલા ઉજાગર કરવા પડ્યા તમારે? હું આ લોકોને કહેતી હતી રિહર્સલમાં કે આજે અમારે આટલા વહેલા જવાનું છે. મેં કીધું મેં ઉજાગર કરી લીધા અને મેં 2 વર્ષ કર્યા. અને સર ઇઝ વેરી પર્ટિક્યુલર, ને એટલે એમની સાથે કામ કરવામાં પણ બહુ મજા આવે છે કે એક પણ લાઈન હોય, કારણ કે એ એરાની વાત છે. તો એ વખતે ફ્રીડમ મોમેન્ટમાં શું ચાલતું હતું, વિશ્વયુદ્ધ ચાલતું હતું, એટલે લાઈન તો એક જ આવે, પણ એ એક લાઈન લખવા પાછળ મારે 10 પુસ્તકો રિફર કરવા પડ્યા હોય, કારણ કે એ પાછું ટેકનિકલી પણ હવે અમુક વખતે આપણે લખીએ ને, પણ 29માં તો એનું ડેથ થઈ ગયું, એટલે 29 પછીની કોઈ પણ વિગત એમાં ન આવે એ એનું ધ્યાન રાખવાનું. એટલે બહુ નાની નાની બાબતો ઇવન રિસર્ચ કરતી વખતે પણ એ ધ્યાનમાં રાખવી પડતી હતી, કારણ કે એમાં પાછું કોઈ હિસ્ટોરિકલ ભૂલ પણ ન જાય. અને સર સાથે કામ કરવાની એ રીતે બહુ મજા આવે, બહુ હેરાન કરે, નહીં હવે આમ નહીં આમ કરો, હવે આમ નહીં આમ કરો, પણ ખૂબ બધું શીખવા મળે છે. એક વાત આઈ જસ્ટ વોન્ટ ટુ શેર, ધીસ ઇઝ હાઉ આઈ હેવ ઇવોલ્વ માય સેલ્ફ. આ બધા આ જાતના નાટકો થતા હોય ને પછી અમુક ટાઈમે આ પાત્રો છે ને આપણી પાસે કામ કરાવે, એ પોતે ડિમાન્ડ કરે. ઇટ ઇઝ સો અમેઝિંગ દેટ મને એમ થાય કે મને આ વિચાર ક્યાંથી આવ્યો, પણ એ એ પાત્ર જ મને ત્યાં એ તરફ દોરી જાય. અને સમહાઉ ધી અધર મારા મિત્ર વર્તુળ ને એ બધા છે ને, જેવી એમને ખબર પડી કે હું આ સબ્જેક્ટ પર કામ કરું છું, તો કોકે જર્મનથી અમુક પુસ્તકો મોકલ્યા, કોકે પાકિસ્તાનથી મોકલ્યા, અને હમણાં લેટેસ્ટ કંઈક નહેરુનું પુસ્તક આવ્યું છે. ઓકે, તો એમાં પણ ઇકબાલ મોહમ્મદ ને એ બધા પ્રસંગો છે. એટલે આ અપડેટ, હિસ્ટોરિકલ સાથે અપડેટ થવાની જે મજા છે એ અમે બેઝિકલી હું અને અમારા લેખિકા જીવી જઈએ. બહુ જ મજા આવી. અને પછી એ વખતની એ એ પાત્ર છે તો એ કેવી રીતે બોલે, કેવી રીતે બિહેવ કરે, અમુક શબ્દો એ ન જ બોલે જે આપણા દરરોજ બરોજના પેલામાં વણાઈ ગયા હોય, એટલે ઇટ વોઝ અ વન્ડરફુલ પ્રોસેસ. અને પાછું અમે સતત ધ્યાન રાખીએ કે આ આખી વાત લોકોને રીઝવે, લોકોને આનંદ કરાવે, લોકોને એનલાઇટન થાય. એટલે ડોક્યુમેન્ટેશન જેવું તમને ન લાગે, કારણ કે આપણે એમના ઇમોશન્સની, એ વખતની, એની એના વ્યક્તિત્વની આપણે વાત કરતા હોઈએ, તો એની સાથે એ ઓડિયન્સ રિલેટ કરી શકે એ રીતે એને પ્રેઝન્ટ કરવું, આ બધું ઘણું બધું હું સર પાસેથી શીખી છું. ભાભીને, આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે જો આ લોકોએ તો બહુ અમૃત મંથન કર્યું એવું એ લોકો કહે છે, કર્યું જ હશે ઓબ્વિયસલી, કહેતા નથી કર્યું છે, કર્યું છે ઓફકોર્સ, એટલે મને તો કહી રહ્યા છો ને તમે કર્યું છે, એ પછીનો અત્યારનો આ સમય છે. પણ કેવું થાય જ્યારે આપણે નાટક જોઈએ ત્યારે આપણે તો, એટલે એઝ એન ઓડિયન્સ માય ફર્સ્ટ કનેક્શન વિલ બી વિથ ધ પર્સન હુ ઇઝ રાઇટ દેર ઇન ફ્રન્ટ ઓફ મી. એટલે ગીતાબેન, મનોજ સર એ બધા પછી આવશે કર્ટન કોલમાં, મારે માટે તો ભામિની જ છે. તો ફોર યુ ટુ ટ્રાન્સલેટ ધીસ કેરેક્ટર ઓન સ્ટેજ, ખાલી ગારા સાડી પહેરી જવાથી કે 2-4 પેલા પારસી પ્રોનાઉન્સિએશન કરવાથી એ ભાવ ન આવે, પ્લસ આ તો એક બહુ જ થિંકિંગ ગર્લ હતી અને શી હેડ હર ઓન વેઝ, પછી એ વિચારવાની વાત હોય કે સવાલ કરવાની વાત હોય, તો તારે માટે આ પાત્રને પચાવવું કેટલું સહેલું કે અઘરું હતું? જેમ સરે ને ગીતાબેને કીધું કે એવો સમય આવે કે ઘણી વાર એ પાત્ર જ તમારી સાથે ક્યાંક કમ્યુનિકેટ કરે, અને એવું એક્ટર્સ પણ કહેતા હોય છે કે સમવેર આઈ જસ્ટ ફેલ દેટ, યુ નો, એ પ્રેઝન્સ મને ફીલ થઈ કે એ કનેક્ટ મને ફીલ થયું. વોટ વોઝ યોર એન્ટાયર એક્સપિરિયન્સ ઓફ પ્લેઇંગ રતન? આઈ ફીલ ઇટ્સ અ વેરી રિસ્પોન્સિબલ જોબ, એઝ યુ સેડ દેટ ઇફ આઈ એમ પોર્ટ્રેઇંગ અ કેરેક્ટર હુ વોઝ વન્સ અલાઈવ, ઇટ્સ અ રિયલ લાઈફ કેરેક્ટર, આઈ કે નોટ, આઈ એમ નોટ સેઇંગ આઈ વિલ બી સ્ટ્રેટ ટ્રુ ટુ ધ કેરેક્ટર બિકોઝ નોબડી હેઝ મેટ હર, ઓલ વોટ વી હેવ ઇઝ સમ લિટરેચર અવેલેબલ હિયર વિથ અસ. પણ એ રિસ્પોન્સિબિલિટી છે કે જે લોકો, પ્રેક્ષકો જે જોઈએ તે લોકોને રિલેટેબલ લાગવું જોઈએ, એની ખુશી, એનું પેઇન, એની હેપીનેસ, એની એગની,
એ બધા સાથે લોકો રિલેટ કરી શકે તો આઈ હેવ બીન સક્સેસફુલ ટુ સમ એક્સટેન્ટ પોર્ટ્રેઇંગ દેટ પર્ટિક્યુલર કેરેક્ટર. બિકોઝ એવું નથી કે એ લોકોને એકદમ જુદી લાઈફ હતી. આ બધામાંથી આપણે પણ ઘણા બધા અંશે આજે પણ કરી શકતા હોઈએ છીએ, પણ એ સમયે જ્યારે એટલા બધા પ્રિવિલેજ નહીં હતા અને જ્યારે લોકો પાસે ચેલેન્જીસ એટલી મોટી હતી કે દેશને જ આઝાદ કરવાનો હતો, સો પોતાની આઝાદી સાઈડ પર મૂકીને લોકો દેશ માટે લડવાની ઈચ્છા રાખતા, પ્રાયોરિટીઝ જ જુદી હતી. સો દેટ ડ્રાઈવ ઇઝ ડિફરન્ટ. દેટ ડ્રાઈવ વોઝ મસ્ટ બી સો ચેલેન્જિંગ ફોર ધેમ ટુ ડુ લિવ ધર એવરી ડે લાઈફ, ટુ ગેટ ધ કન્ટ્રી ફ્રી ફ્રોમ બ્રિટિશ. દે વર ફાઇટિંગ વિથ ધર ઓન સેલ્સ એન્ડ દે વર ઓલ્સો ટ્રાઇંગ ટુ મેન્યુપ્યુલેટ કે આપણે આમાં ન જતા રહીએ, યુ નો દે આર ડ્રાઈવિંગ અસ સમવેર એલ્સ. એવું ન થઈ જાય. અધર દેન ગેટિંગ ઇન ટુ પારસી પ્રોનાઉન્સિએશન, આઈ રિસ્ટ્રિક્ટેડ માય સેલ્ફ કે હું ઘણું બધું પારસી પ્રોનાઉન્સિએશન કરવા જાઉં અને એમાં હું ખોટી પડું ને, દેટ આઈ ડોન્ટ વોન્ટ. રાધર આઈ પે અટેન્શન ટુ ધ ઇમોશન્સ, ઇમોશનલ ડ્રાઈવ ઓફ ધ કેરેક્ટર. તો કદાચ એ રીતે વધારે જલ્દી ઓડિયન્સ સુધી પહોંચી શકાય, કારણ કે એકવાર ઓડિયન્સ રિલેટ કરે ને પછી વાંધો નથી આવતો. સર, તમે તો એવા ઘણા બધા પાત્રોને સ્ટેજ પર મૂક્યા છે, મહાત્મા ગાંધી હોય કે ચંદ્રકાંત બક્ષી હોય, ચંચી મહેતા હોય, પણ જ્યારે આપણે જે અત્યારે હાજર નથી કે એણે જે પ્રકારનું અમુક કામ કર્યું છે, સી બેસિકલી ઇટ સ્ટોરી ટેલિંગ, થિયેટર ઇઝ અ વે ઓફ સ્ટોરી ટેલિંગ. વાર્તા જ્યારે કહેવાની હોય ત્યારે એ રસ જળવાઈ રહે, એ બોરિંગ ન થઈ જાય, એને માટે અમુક થિયેટ્રિક્સ પણ કરવા પડે. તો એમાં તમે એ જે ભેદરેખા ન ઓળંગી જવાય કે પછી થિયેટ્રિક્સ ફાર્સ જેવા ન લાગે પણ એને જસ્ટિફાઈ કરે, એને માટે એઝ અ ડિરેક્ટર તમે શું ધ્યાન રાખતા હો છો? એ છે ને, એની કોઈ ફોર્મ્યુલા નથી. એ દરેક વખતે નવી રીતે આપણી સામે, કારણ કે દરેક પાત્ર માટે જુદું હોય. એટલે હવે ફોર એક્ઝામ્પલ હું આ ઋતિ અને જીના વિશે વાત કરું તો અહીંયા મને એક બેકડ્રોપ છે આખો જે કન્ટિન્યુઅસ ચાલે છે, પાર્ટીશન થવાનું છે. મને એમાંથી જ, એ પાર્ટીશનમાંથી જ આ બે જણા છૂટા પડે છે ને, રહી નથી શકતા. એટલે આખું મેટાફોરિકલી એક બેકડ્રોપ એટલો મોટો જબરજસ્ત છે, કેટલું મોટું કેનવાસ છે આપણી પાસે, અને આપણી પાસે પાર્ટીશનની જાત જાતની કથાઓ છે. એટલે એ એટલું રસપ્રદ અને એટલું ઇન્ટરેસ્ટિંગ અને સતત આપણી સાથે રહેશે એ એની કથાઓ ને એની વસ્તુઓ. એ જ કથા વસ્તુને આ બે જણા રિપ્રેઝન્ટ કરે છે, ઋતિ અને જીના. અને લખવાની વાત આવે ત્યારે એઝ અ રાઇટર આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે કોઈક વ્યક્તિ હોય જેને અંગે ડોક્યુમેન્ટેશન હોય ઓછું, વધારે સરળતાથી મળે એવું, મળતા મુશ્કેલી થાય એવું, એના વિશે લખવું સહેલું હોય કે અધરવાઇઝ જે કાલ્પનિક વાર્તાઓ જે જનરલી ફિક્શન જે લખાતું હોય છે એ લખવું સહેલું હોય? ફિક્શન એટલે આમાં સહેલા અને અઘરા કરતાં એમ કહું કે જ્યારે આવું પાત્ર હોય કે રૂટી વિશે તમને એવી રીતે કંઈ એક પુસ્તકમાં બધું મળી ગયું કે, અને ઘણા પુસ્તકોમાં પણ તમને એક લાઇન મળે, પછી એને તમે ડ્રામેટાઇઝ કરો કે એ વ્યક્તિએ, એ કેરેક્ટર એ વખતે એણે શું ફીલ કર્યું હશે એને તમે ઇમેજિન કરો, એટલે આમાં પણ અમુક અંશે ડ્રામેટાઇઝેશનને ઇમેજિનેશન તો આવે જ છે. અને જે રીતે સારે પહેલાં કહ્યું એમ કે પાત્ર જ તમને ઘણી વાર મદદ કરતું છે. હમણાં હું રિહર્સલમાં ગઈ હતી ને એક ડાયલોગ આવ્યો તો મને એમ થયું કે આ મેં લખ્યો છે, એવું ખરેખર એવું લાગ્યું કે આ મેં લખ્યો છે ના, કે આ રૂટીએ મને લખાવ્યો છે. એટલે એ જે આખી પ્રોસેસ છે જેમાં તમે એ વ્યક્તિત્વને જાણવાની, સમજવાની, એમાં એન્ટર થવાની, એની માનસિકતામાં જવાની કોશિશ કરો, અને દાખલા તરીકે એ બેઉનો લવ સીન હોય તો એ લવ સીન એ વખતમાં, એનાથી ડબલ ઉંમરનો પુરુષ છે તો એ કંઈ આઈ લવ યુ ટાઈપ ન જ કે, તો એ લવ સીન કેવી રીતે કન્સીવ કરવો, અને બંને પાછા એકદમ પોલિટિક્સમાં છે, બંને ભણેલા ગણેલા છે બંને, એટલે એ સામાન્ય લવ સીન તો હોઈ ન શકે. એટલે આ બધી જે ન્યુઆન્સીસ છે ને એમાં બહુ મજા આવે. કાલ્પનિક પાત્રમાં તમને ખબર છે કે આ તમારું પાત્ર છે આવું છે, અને તમે એને ત્યાં તમને રમવાની બહુ છૂટ હોય, અહીંયા ના. હા, એટલે તમે બંધાઈ જાઓ. અને આમાં સૌથી વધારે મજા છે ને જ્યારે સ્ટેજ પર જઈએ આપણે, અને સ્ટેજ પરથી જ્યારે એ પાત્ર રજૂ થાય કે જે સીન રજૂ થાય એને જે પ્રેક્ષક જે રીતે રિસ્પોન્ડ કરે ને, એ કેમિસ્ટ્રી આખી અલગ થઈ જાય. એટલે પાત્રના ડાયમેન્શન બદલાઈ જાય અચાનક.
આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે મેં પણ મનોજભાઈ સાથે કામ કર્યું છે અને એઝ અ ડિરેક્ટર નોટ એવરી ટાઈમ હી વિલ ટેલ યુ, દર વખતે એ તમને ડાબેથી જમણે જમણેથી ડાબે હી વિલ નોટ ટેલ યુ એવરીથિંગ. હાઉ વોઝ દેટ રેપો ઓફ વર્ક? તમે ઓફકોર્સ યુ નો હિમ સિન્સ અ લોંગ ટાઈમ એન્ડ યુ નો હિઝ વર્ક, અને પર્ટિક્યુલરલી આ પ્રોડક્શન માટે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઇટ ગિવ્સ યુ અ લોટ ઓફ લિબર્ટી અલોંગ વિથ અ લોટ ઓફ રિસ્પોન્સિબિલિટી. ધ વે મનોજ સર વર્ક, સર તમારા જ ખબર બંદૂક ફોડતા હોય છે એમ. એટલે દેટ્સ વોટ આઈ યુઝ ટુ ટેલ હિમ કે સર કંઈક તો કહો. નો, સો હી એક્સપ્લેન યુ ધ કેરેક્ટર. યા યા, હી એક્સપ્લેન યુ ધ બેકડ્રોપ, ધ બેક સ્ટોરી, હી ગિવ યુ ધ સ્ક્રિપ્ટ. નાવ યુ એઝ એન એક્ટર ઓલ્સો હેવ ટુ પુટ ઇન યોર એફર્ટ્સ કે તમને શું લાગે છે કે તમારે કેવી રીતે જવું જોઈએ. ઇફ હી ફીલ્સ કે તમે તમારી આ મુવમેન્ટ એમને કેરેક્ટર મને સીન પ્રમાણે બરાબર લાગે છે, હી વિલ નોટ સ્ટોપ. ઇફ ફ્રીડમ ઓફ એક્સપ્લોરિંગ દેટ, એબ્સોલ્યુટલી, એન્ડ દેટ ઇઝ ધ બેસ્ટ વે ઓફ વર્કિંગ એઝ ફોર માય લાઇકિંગ ઇઝ કન્સર્ન. આઈ લાઇક ઇટ દેટ વે. જો મને એ પ્રકારની ફ્રીડમ હોય કે હું મને શું લાગે છે તે હું એકવાર બતાડું સરને, અને પછી એ એમની રીતે કહી શકે કે ના આમાં આ જતું નથી, યુ ડૂ ઇટ ધીસ વે, then I'm fine. He has to take the call because અમે ઘણી વાર કરતા હોઈએ સ્ટેજ પર, પણ જે જોએ સર એમનું વિઝન જે છે એ તો એ જ જાણે છે. એન્ડ અગેન વેન આઈ એમ ડુઈંગ સમથિંગ એન્ડ ઇફ હી ડઝન્ટ સ્ટોપ મી, સો દેટ ઇઝ અનધર જોય દેટ આઈ એમ યુ નો ગોઈંગ ટ્રુ ટુ હિઝ વિઝન. સો દેટ મીન્સ આઈ એમ ગોઈંગ ઇન ધ રાઈટ ડિરેક્શન, સો દેટ ઓલ્સો ગિવ્સ યુ અ લોટ ઓફ કોન્ફિડન્સ. તો મને એવી રીતે કામ કરવાની બહુ મજા આવે. સો હી ઇઝ બેસ્ટ, દેટ આઈ અગ્રી ઇઝ ધ બેસ્ટ. And to be very honest, એણે ભલે મને કીધું આઈ એમ ધ બેસ્ટ, બટ ઇવન વાઇલ વર્કિંગ આઈ હેવ નો ક્લુ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન ઇન ધીસ સીન. વાઇલ રિહર્સિંગ ઇટ ઇમર્જ, ઝાડની જેમ ફૂલની જેમ એક ક્ષણે જે એનર્જી હોય એ પ્રમાણે સર્જાય. સાચી વાત છે. અને બિફોર આઈ લેટ યુ ઓલ ગો, મારે તમને ત્રણેયને એ સવાલ કરવો છે કે રટી જો તમને મળે અત્યારે તો એવી કઈ એક વાત કે કયો એવો એક સવાલ તમે એમને પૂછશો? હું રતિને કહીશ કે 26 માર્ચે સાંજે 7 વાગે NCPA કોલેબોરેશનમાં મારું નાટક છે આઈડિયાઝ અનલિમિટેડનું, જેનું નામ મેં આપ્યું છે બોમ્બે ફ્લાવર. એ તારા ફેમિલી સાથે, તારા ફ્રેન્ડ સાથે જોવા આવ. યસ, દેટ વુડ બી ધ બેસ્ટ થિંગ. ઓ ગોડ, કારણ મરીઝમાં એનું ફેમિલી આવેલું, એમની પ્રેમિકા આવેલી, એમની સિસ્ટર આવેલી. સો આઈ એમ સો હેપી કે આપણે જે કંઈક કરતા હોઈએ એમાં સંકળાયેલા જે પણ હોય કુટુંબીઓ, સહકુટુંબ, એ આવે ને બિરદાવે ને કે આ તો એકદમ આવું જ હતું. મને જો એ મળે તો હું એમ પૂછું કે તું આટલી ટેલેન્ટેડ હતી, તારામાં આટલું બધું હતું, તો વાય યુ રુઇન્ડ યોર લાઈફ? આઈ વુડ સે ધેટ આઈ વુડ લવ ટુ સી હર ઇન પર્સન. That I've read so much about her and I would really tell her this, that jo emne evi gut feeling thai hati that she wanted to go back, she should have. Wow. On this note, apna director, lekhak ane abhinetri ne free kariye che, pan 26 march e NCPA je adbhut natak present kari rahyu che eno premiere show che, without fail jova jajo. Ideas Unlimited, Bombay Flower.